કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો ને? રિવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં હું જયદીપ સર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના ગુજરાતીના લેક્ચરમાં છંદ વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે. તો આગળના લેક્ચરની અંદર આપણે મનહર છંદ અને અનુસ્તુત છંદ વિશે માહિતી પ્રાપ્ત કરી. એમાં અનુસ્તુત છંદના બે ઉદાહરણો બાકી હતા, તો આજે ફરી પાછા આપણે એના નિયમ જોઈ અને ઝડપથી એના બે ઉદાહરણ બાકી છે એ આપણે પૂર્ણ કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપશો, અનુસ્તુત છંદનું બંધારણ, એના નિયમ હતા કે બે પંક્તિ અને ચાર ચરણ, કુલ 32 અક્ષર, એટલે કે બે લીટી આપણે ગણતા, બે લીટી જોઈ અને 8-8 અક્ષરની જોડ બનાવી, 8-8-16, બીજા 8-8-16, એટલે કુલ કેટલા થઈ જતા 16-16-32 અક્ષર. ત્યાર પછી હતું પહેલા અને ત્રીજા ચરણ, પહેલું અને ત્રીજું એમાં પાંચમો લઘુ અક્ષર, બરોબર છે? આપણે જોતા હતા પહેલા ત્રીજામાં પાંચમો લઘુ થાય, છઠ્ઠો ગુરુ, સાતમો ગુરુ, પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ, સાતમો ગુરુ. બીજા અને ચોથા ચરણની વાત કરતા હતા, તો એમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ, સાતમો લઘુ, પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ, આ રીતના નિયમ છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. ઉદાહરણ ત્રીજું જે બાકી છે ત્યાંથી આપણે લઈ, સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે, તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ, એ ઉરે. જોઈએ, સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે, તૂટતા આગને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. ઉર એટલે હૃદય. બે પંક્તિ છે નિયમ મુજબ, બે પંક્તિ, તો કે હા, ચાર ચરણ, 1 2 3 4 5 6 7 8, 8 અક્ષર લખીને પહેલો ચરણ થઈ ગયું. બીજા ગણી લે, 1 2 3 4 5 6 7 8, 8 ને 8 કેટલા થઈ ગયા, 16. પછી બીજું, તૂટતા આગને, 1 2 3 4 5 6 7 8, 8 લખી રહ્યા. આગળ જોઈએ, 1 2 3 4 5, શક્તિ આ ક અને ત જોડાયેલો છે, બરોબર? એટલે ફરી પાછા ખાસ લખજો, જોડી અક્ષર છે. 1 2 3 4 5 6 7 8, 8 ને 8 કેટલા થઈ ગયા, 16. 16 ને 16 કુલ 32 અક્ષર. હવે આપણે પહેલા ત્રીજા ચરણનો જે નિયમ છે, નિયમ જોઈ લીધો, 1 2 3 4 5, પાંચમો ન એટલે કાના માત્રાથી સાદો એટલે લઘુ, થી દીર્ઘાય આવે છે, બરાબર? થી દીર્ઘાય, દીર્ઘાય એટલે ગુરુ અક્ષર. પછી સાતમો છે જે, જે એટલે કોઈ માત્રા આવી તો ગુરુ અક્ષર, લઘુ ગુરુ ગુરુ. 1 2 3 4 5, પાંચમો આવ્યો ભ, ભ સાદો, સાદો એટલે લઘુ અક્ષર. પછી આવશે ને, ઉપર માત્ર આવી એટલે ગુરુ અક્ષર. ઝી, ઝી એટલે દીર્ઘાય, દીર્ઘાય આવે એટલે ગુરુ અક્ષર. તો જો પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ, સાતમો ગુરુ, લઘુ ગુરુ ગુરુ. આવી ગયો પહેલા ત્રીજામાં એક સરખા. બીજા ચોથામાં જઈએ, 1 2 3 4 5, પાંચમો ન આવ્યો, ન એટલે સાદો અક્ષર, સાદો એટલે લઘુ, જો આમાં કીધું તો પાંચમો લઘુ. છઠ્ઠો એ, એ એટલે ઉપર માત્ર આવી, છઠ્ઠો ગુરુ, માત્ર એટલે ગુરુ. ધ રે, ધ, ધ એટલે સાદો અક્ષર,
કાણો માત્ર વગરનો એટલે લઘુ તો જો તમે જોઈ શકો પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો લઘુ ચોથા ચરણમાં 1 2 3 4 5 પાંચમો જોડિયો અને હ્રસ્વ હ્રસ્વ એટલે લઘુ પછી એવો એક બે એટલે ઉપર માત્રા આવી માત્રા આવે એટલે ગુરુ અક્ષર ઉ નાનો ઉ છે જો આખો ઉ હોય તો મોટો ગણાય મોટો ઉ હોય તો ગુરુ અને અડધો આવે એટલે નાનો નાનો ઉ એટલે હ્રસ્વ વાળો થાય એટલે આ કહેવાશે લઘુ અક્ષર તમારે ઉ આવે ત્યારે ખાસ જેને કોનો અડધો ઉ હોય નાનો ઉ હોય એટલે લઘુ અને આખો મોટો આવી જાય બરાબર આખો ઉ હોય એટલે મોટો ઉ કહેવાય મોટો ઉ એટલે ગુરુ અક્ષર આ ઉ નો મતલબ છે હ્રસ્વ વાળો અને મોટો ઉ નો મતલબ છે દીર્ઘ વાળો એટલે આપણે કીધું કે હ્રસ્વ વાળું હોય લઘુ દીર્ઘ વાળું હોય ગુરુ તો આ ઉદાહરણ પણ કમ્પ્લીટ ત્યાર પછી નું ઉદાહરણ લઈ લો કનિષ્ઠ द्रौपदी साथे पोताना वासमा हतो कनिष्ठ पोताना कनिष्ठ द्रौपदी साथे पोताना वासमा पोताना महलमा हतो सती खेद हती ज्योति वदने वदतो जतो ज्योति वदने वदतो जतो चलो तो આગળનો ઉદાહરણમાં બે પંક્તિ છે હવે ચાર ત્રણ જોઈ લે 1 2 3 4 5 6 7 8 દરેક વખતે 8 અક્ષર ન પડે ખાસ ધ્યાન રાખજો આ તો આ ઉદાહરણ બધાય આના છે એટલે 16 અક્ષર થાય 16 એટલે બે આંકડા હમણાં 12 અક્ષર હોય તો 6 6 પડે બરોબર એટલે આ તો આના જ ઉદાહરણ છે એટલે 8 અક્ષર 1 2 3 4 5 6 7 8 8 અને 8 કેટલા થઈ ગયા 16 અક્ષર ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 અને અલ્પી આ 1 2 3 4 5 6 7 8 8 અને 8 કેટલા થયા 16 આમ 16 અને 16 32 અક્ષર હવે પહેલો ત્રીજો ચરણમાં નિયમ જોઈ 1 2 3 4 5 પાંચમો પ સાદો અક્ષર એટલે લઘુ દી દીર્ઘાય છે એટલે ગુરુ સાતમો સા સાડા બાજુ કામો આવ્યો ગુરુ લઘુ ગુરુ ગુરુ લઘુ લઘુ ગુરુ ગુરુ નીચે જોઈ ત્રીજામાં 1 2 3 4 5 પાંચમો હ હ એટલે સાદો સાદો એટલે લઘુ પછી એમ તી દીર્ઘાય દીર્ઘાય હોય એટલે ગુરુ પછી એમ જો જો એટલે કાનો માત્ર બે કાનો માત્ર બે એવા એટલે ગુરુ તો જો પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ સાતમો ગુરુ પર જે આવે એવું નીચે આવે થઈ ગયું બીજા ચોથામાં જોઈએ 1 2 3 4 5 પાંચમો લઘુ જો સ સ એટલે સાદો એટલે લઘુ પછી મા મા એટલે કાનો આવ્યો ઉપર સ બે એવા એટલે ગુરુ ગુરુ એટલે આડી લીટી મૂકી દેવાની હ હ એટલે સાદો કાનો માત્ર વિનાનો એટલે લઘુ લઘુ એટલે હા જો મારે કેમ ઉપર નીચે નિશાની આવી તમે ભેગું ભેગું લખો ને તો આ બાજુ બાજુમાં ઉપર નીચે નિશાની આવી જાય ગોટાળો થઈ જાય એટલે હું વચ્ચે લીટી છોડવાનું કહું છું ખાસ લીટી છોડવાની અને જ્યારે તમે નિશાની આપો છો મારી જેમ બે કલરની પેનનો યુઝ કરવાનો બ્લુ થી પંક્તિ લખવાની અને બ્લેક થી નિશાની આપવાની એટલે સાવ જુદું પડી જાય અને સ્પષ્ટ આપને દેખાય પછી નીચે જોઈએ 1 2 3 4 5 5 પાંચમો ધ વધતો એમાં ધ ધ એટલે સાદો અક્ષર એટલે લઘુ પછી છે તો તો એટલે કાન માત્ર બે એવા એટલે ગુરુ પછી છે જ જ એટલે સાદો એટલે એને કહેવાશે લઘુ તો પાંચમો બેમાં લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ તો વિદ્યાર્થી મિત્રો આ છે અનુસ્તુપ છંદ અનુસ્તુપ છંદના ઉદાહરણ બધાય જ્યાંથી બાકી હતા ત્યાંથી તમારે આ વખતે નિયમ લખવાના નથી સીધા આજના લેક્ચરથી સીધા ઉદાહરણ છે ફેરબુકની અંદર તમારે ઉતારી લેવાના છે અને જે રીતે આપણે હોમવર્કમાં આપીએ છીએ રીતે એક વખત પાકામાં એક વખત રફ નોટમાં ઉદાહરણ અને એના નિયમો પાંચ વખત રફ નોટની અંદર લખવાના થશે
ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પ્રકાર છે મંદાક્રાંતા મંદાક્રાંતા છંદની અંદર શું બંધારણ આવે તો આપણે જોઈએ બંધારણ સત્તર અક્ષર બીજું સૂત્ર છે સૂત્ર મવન તત ગાદા ચાલ હવે આના બંધારણ શોર્ટ આવી ગયા હવે છે ને આપણે સૂત્ર ઉપર આવીએ છીએ જે ગણ કોષ્ટક આપણે લીધું હતું બરોબર એ ગણ કોષ્ટકનો અહીંથી ઉપયોગ શરૂ થાય છે પહેલા તો તમને બે સામાન્ય સંધિ પર રાખે જેની અંદર ખાલી અક્ષર ગણી મૂકી દેવાના હતા હવે અહીંથી જે મેં તમને શીખડાવ્યું હતું કે છંદમાં ગણ કોષ્ટક અગત્યનું છે એ ગણ કોષ્ટકનો આજે આપણે અહીંયા ઉપયોગ કરવાના છે તો પહેલા છે મંદાક્રાંત છંદ મંદાક્રાંતનું બંધારણ શું તો કે સત્તર અક્ષર સૂત્ર મવન તત ગાગા સત્તર અક્ષર સૂત્ર મવન તત ગાગા મંદાક્રાંતા સત્તર અક્ષર સૂત્ર મવન તત ગાગા મંદાક્રાંતા સત્તર અક્ષર સૂત્ર મવન તત ગાગા મંદાક્રાંતા સત્તર અક્ષર સૂત્ર મવન તત ગાગા હવે આ અક્ષર એટલા માટે લખાવું છું કે તમે અક્ષર ગણો ને ત્યાં તમને ખબર પડી જાય બે પંક્તિ હોય તો આપણે અક્ષર ગણી 16 15 31 થાય એટલે તરત ખબર પડી જાય મન રહી છે પછી બેમાં 1632 થાય એટલે તરત ખબર પડે આપણે કે અનુષ્ટુપ હોય તો એમ તમારે એક જ લીટી આપેલી માત્ર કેટલી એક લીટી એક લીટી તમને આપેલી હોય ઘણી વખત બે પણ આપે પણ એ બેયમાં નિયમ સરખો જ હોય પણ જનરલ એક જ હોય છે માની લો કે એક લીટી હોય અને એમાં 17 અક્ષર હોય તો તમારે યાદ રાખવાનું 17 અક્ષર એટલે મંદાક્રાંતા હજી 17 વાળા બીજા આવશે પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે સૂત્ર કયું બનશે તો કે મવન તત ગાગા કેવી રીતે એના ઉદાહરણથી તમને ખબર પડશે આપણે ઉદાહરણ જોઈએ બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી ખાસ એટલે તો જે સૂત્ર વાળા છંદ ચાલુ થઈ જાય ત્યારે તમારે આ ઈ છે ને ઈ એમાં તમારે યાદ રાખવાનું આમ રાખી દેવાનું પાખી વાળશો નહીં એટલે નાનો ઈ બરાબર જેને હસવાઈ કહેવાય પાખી વાળી દેશો એટલે મોટો ઈ છે ને દીર્ઘ ઈ કહેવાય તો જ્યારે આપણે ગણતા હોય ને સૂત્રમાં ત્યારે તમારે છે ને પહેલા નાનો સમજીને ચાલો જો એકાદ ઘટે કઈ ફેરફાર આવે તો આપણે સમજી લેવાનું કે ઈ દીર્ઘ છે મોટો ઈ છે બરાબર નહીંતર ગણાયનામાં નાનો ઈ મોટો ઈ શું એનો ખબર નહીં પડે પેલા નાના ઈ થી ગણતરી આલો નાનો ઈ હોય એટલે લઘુ અક્ષર અને દીર્ઘ ઈ હોય એટલે મોટો અક્ષર થઈ જાય તે તો આપણે જાણીએ છીએ ગુરુ અક્ષર હવે હમણાં ખબર પડી જશે જો પંક્તિ બોલું છું બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી તો પેલા તો આપણે છે ને નિયમ તો જાણો કેટલા અક્ષર તો કે 17 અક્ષર ગણી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 હા નિયમમાં જ આવી 17 અક્ષર પણ આપણે નિયમમાં જ્યાં તે 17 નહીં લેતા ખાલી ગણી લીધા હવે મેં તમને સંદેહ કે ગણ કેટલામાં બને 3 3 ની જોડીમાં તો જે પંક્તિ આપેલી હોય ને એને પેલા 3 3 માં આપણે ગોઠવી નાખવાના કેવી રીતે જોઈએ આપણે જો બેસી ખા તે પી ય લેતો જોન સળ જે ત્રણ ત્રણ આવે ભલે ગમે એવો શબ્દ બને આપણે એને જોન કહે તે પી ય હવે વઈનો અર ગ ર મા જિન દ ગી જો ઈ સારી ચાલો જો આપણે શું કહ્યું ત્રણ ત્રણ ની જોડ બનાવી દીધી
एक बे त्रण चार पांच पांच मा त्रण त्रण पांच तेरी ने पंदर अने बे केटला थया सत्तर अक्षर तो आपणे अहीं निशान बराबर करी मूकी दे सत्तर अक्षर आवी गया पहेलो नियम आपणे जोई लीधो હવે લઘુગુણની નિશાની મૂકતા જાય અને એક એક ચેક કરતા જાય તમે તમારો ગણ કોષ્ટક બાજુમાં રાખજો બે બે એટલે માત્રા આવી ગુરુ અક્ષર સી દીર્ઘા આવી ગુરુ અક્ષર ખા બાજુમાં કાનો આવ્યો ગુરુ અક્ષર ત્રણેય ગુરુ અવતાર એવો કયો હશે તમે જો તો તમે તમારા કોષ્ટકમાં જોશો તો જ્યાં મા તારા આમ લખેલું છે મા તારા તો એમાં ત્રણે ગુરુ માતારા એટલે ત્રણે ગુરુ નિશાની હોય એમાંથી આપણે લીધો મ આગળ મે લખાયું તો માતારા ત્રણે માતારા ગુરુ 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 પછી એમાંથી મ આગળ હતો એટલે આપણે લીધો તો મ ગણ તો જો આમાં તો લઈ લો મ હવે જો આગળ માતે એટલે માત્રા આવી એટલે ગુરુ અક્ષર પી રસ્વ આવી એટલે લઘુ અક્ષર યો સાદો અક્ષર એટલે લઘુ અક્ષર આ કયો બને છે ગુરુ લઘુ લઘુ તો ભાનસ એસે જો એમ જો તમે ભા એટલે ગુરુ થઈ ગયો ન એટલે લઘુ સ એટલે લઘુ ભાનસ તો ભાનસ માંથી શું બન્યો કહેવાય ઓ તમારા કોષ્ટકમાં જે છે ને હું પોતે અહીં બોલું છું બરોબર તમારે એમાં જોઈ લેવાનું છે પાકું કરી લેવાનું છે પછી જો ર ગ ર ર સાદો એટલે લઘુ ગ સાદો અક્ષર એટલે લઘુ ર સાદો અક્ષર એટલે લઘુ ત્રણ લઘુ 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 આવો જો એમાં બનતું હશે ન સ લ આવી લાઈન છે જો નસલ નસલ માંથી શું આય મળે તો કે ન માં કાનો આવ્યો ઉપર અનુસ્વર આવ્યો ગુરુ અક્ષર જીન જી દીર્ઘાય અને માથા ઉપર અનુસ્વારનો પણ ઉચ્ચારણ નીકળે છે જીન એટલે ગુરુ અક્ષર દ સાદો સાદો એટલે લઘુ ગુરુ ગુરુ લઘુ કોષ્ટકમાં જો કયો બને છે તો એમાં બનતો હશે તારાજ તારાજ માંથી શું લેવાનો ત આગળ જો ગી દીર્ઘાય એટલે ગુરુ જો કાનો માત્ર બે એટલે ગુરુ ઈ નાનો ઈ પેલા રાખવા મેં આવું કીધું નાનો ઈ રાખી એટલે લઘુ આવું જ અહીંયા ભાઈ તારાજ એવું બને છે તો અહીંયા તો હવે આપણે કોષ્ટક લખાયું તેમાં તમને સમજાયું તો કે ત્રણ હોય તો જ ગણ બને તો જ જોડી બને બાકીના વધે તો શું કરવાનું તો ઉદાહરણ મેં સમજાયું હતું તો પેલા નિશાની મૂકી દો અને નીચે શું લખવાનું કીધું હતું જે વૈધ હોય લઘુ હોય તો લ લખવાનું ગુરુ હોય તો ગા લખવાનું તો પેલા આપણે નિશાન મૂકીએ સા કાનો એટલે ગુરુ રી એટલે દીર્ઘાય છે દીર્ઘાય એવી એટલે પણ ગુરુ તો હવે નીચે સૂત્રમાં મૂકવાનું લઘુ હોય તો હોય જે વધે લખીને પણ લઘુ નો લ લખવાનો ગુરુ નો ગા લખવાનો તો ગુરુ છે તો અહીંયા ગા દીર્ઘાય ગુરુ છે તો ગા હવે તમે નીચે જોઈ શકો જો સૂત્ર બન્યું મ ભ ન ત્ર થ ગા ગા ત્રણ ત્રણ ની પેલા નિશાની મૂકતા ગયા કે આ ત્રણ નિશાની એટલે કયો ગણ બન્યો તો કે મ અહીંયા કયો બન્યો તો કે ભ અહીંયા તો કે ન આવી રીતે જે ગણ બન્યો એ મૂકતા ગયા પછી અહીં તમે કયું સૂત્ર બન્યું છેલ્લે ચેક કરવાનું તો આપણે ચેક કર્યું સૂત્ર બન્યું મ ભ ન ત ત ગા ગા તો જો મેં ઉપર સૂત્ર આપ્યું હતું કયું મ ભ ન ત ત ગા ગા જો આ સૂત્ર બની જતું હોય તો એની સામે લખી નાખવાનું મંદા ક્રાંતા છ બરોબર છે બીજું ઉદાહરણ જોઈએ આપણે શોકા વેસે હૃદય ભરતી કંપતિ ભીતિ ઓથી શોકથી શોક ભરેલા હૃદયથી ડરતી ધ્રુષ્ટિથી પોતાના હૃદયની અંદર ડર હતો દ્રૌપદી માં કાવ્ય છે એના માટે વાત છે અને આ જ વસ્તુ જ્યારે વર્ષભાની અંદર દ્રૌપદીનું વસ્ત્રાણ થયું ત્યારે પણ એ ડરતી હતી કંપતી હતી ધ્રુષ્ટી હતી એના વિશેની વાત અને બીજું
જ્યારે ભગવાન શ્રી રામચંદ્રને 14 વર્ષનો વનવાસ મળ્યો ત્યારે લક્ષ્મણજી છે પોતાના ભાઈની સાથે જવાના હતા અને ત્યારે એની પત્ની ઉર્મિલા છે એનો ત્યાગ કરી અને એને છોડી અને એ વનમાં 14 વર્ષ ભાઈની સેવા માટે જતા હતા ત્યારે એ પણ ધૃતિથી ડરતી હતી એના મનમાં એક શંકા હતી કે આજે સુકામ મારા કોઈ ગુનો નથી મારી કોઈ ભૂલ નથી છતાં મારા પતિ મને છોડી અને ભાઈની સેવા માટે જઈ રહ્યા છે ત્યારે એના જે મનના વિચાર છે એનું કારણ એની પણ આ પંક્તિ છે દૈવ સીતાજી માટે સોરી દ્રૌપદી માટે અને ઉર્મિલા માટે હવે આપણે પંક્તિને જોઈએ ત્રણ પંક્તિમાં ગોઠવી નાખીએ શોકાવે से र द य भ र ति कम प ति वि ति यार सोची के भूल न थी कि खास जो न कर सूत्र में नहीं आ रहे ओ थी चल ऊपर वाला अक्षर नो गया हो और आ रही तुम मुको तो तुमने खबर पड़ जाए एक बे ત્રણ ચાર પાંચ કારણ કે જોડી તો તંત્રની બનવાની પાંચ તેરી ને પંદર અને છેલ્લે બે વધ્યા કેટલા થઈ ગયા તો કે સત્તર અક્ષર પહેલો નિયમ આપણો જે હતો સત્તર અક્ષર વાળો એ આવી ગયો હવે આપણે સૂત્ર જોઈએ સો કાનો માત્ર એટલે ગુરુ કા બાજુમાં કાનો આવ્યો એટલે ગુરુ વે ઉપર માત્ર આવી એટલે ગુરુ ત્રણેય ગુરુ અહીંયા હતું જોય માતારા માતારા તો અહીંયા શું બન્યો મ તમારા કોષ્ટકમાં ચેક કરી લેવો માં તમારી સામે છે એટલે બતાવી દઉં છું ત્યાર પછી જે છે છે એટલે પર માત્ર આવી માત્ર આવે એટલે ગુરુ ર એટલે સાદો હ જ છે લઘુ દ સાદો અક્ષર એટલે લઘુ જો લઘુ ગુરુ ગુરુ સોરી ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ એટલે આ કયો બન્યો ભાઈ ભાનસ માંથી ભગણ બન્યો ય સાદો અક્ષર એટલે લઘુ ભ સાદો અક્ષર એટલે લઘુ ર સાદો અક્ષર એટલે લઘુ ત્રણેય લઘુ 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 તો કોષ્ટકમાં જોવો શું બને તો કે નસલ નસલ એટલે ન ઉપર મુજબ જ આવે કારણ કે આપણે ઉદાહરણ બધાય આના જ લઈએ છીએ મંદા પ્રાંતના તો ઉપર જેમ છે એ મુજબ થવું જ જોઈએ શોર્ટ છતાંય આપણે કોષ્ટકમાં ચેક કરવાનું ઉપર મુજબ કઈ નહીં જોવાનું હવે જો દીર્ઘાય તી તી એટલે દીર્ઘાય એટલે ગુરુ અક્ષર કમ પતિ જો ઉપર અનુસ્વાર આવ્યો આપણે નિયમ કીધું તો જો અનુસ્વારનો ઉચ્ચારણ થતો હોય તો ગુરુ અને અનુસ્વારનો ઉચ્ચારણ ન થાય તો લઘુ કંપ કમ ઉપર અનુસ્વારનો ઉચ્ચારણ થાય છે તો એને કહેવાશે ગુરુ પ સાદો અક્ષર એટલે લઘુ ગુરુ ગુરુ લઘુ જો ઉપર હતું તારાજમાં શું બન્યો તો આ તમને મોઢે હોવું જોઈએ ती दीर्घाय छे એટલે ગુરુ ભી દીર્ઘાય છે એટલે ગુરુ તી રસવાય છે રસવાય એટલે લઘુ તો એમાં કયો બન્યો તો ઓ કાનો માત્ર બન્યો એટલે ગુરુ થી એટલે દીર્ઘાય એટલે કોણ ગુરુ ગુરુનો ગા ગુરુનો ગા ચાલો જોઈએ કઈ સૂત્ર બન્યું મોભન તત ગા ગા સતર અક્ષર સૂત્ર બન્યું મોભન તત ગા ગા તો કયો કહેવાશે તો કે મંદા પ્રાંતા દરેક વિદ્યાર્થી આ જોઈ લેશે પછી આ બાકીનું ઉદાહરણ આગળ લઉં છું વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં તો હું તમને કહેતા ભૂલી ગયો ગાવા માટે આના જે અમુક અમુક રાગ પણ છે પરીક્ષાની અંદર તમે ગા અને કોણ અને શીખી શકો તો જે આપણે ગાતા હોય ત્યારે ગાતી વખતે
જ્યાં આપણે અટકીએ, જ્યાં અટકીએ ને એને યતિ કહેવાય. શું કહેવાય? છંદની ભાષામાં અટકવું, યતિ એટલે અટકવું. તો અહીંયા યતિ એટલે અટકાવવાના આવશે. હું તમને બંધારણ એક્સ્ટ્રાની ભાષા કઈ પાપા કર લેવાના, બરોબર, ત્યારે તમને આ પાછું સમજાઈ જશે. પણ અત્યારે આપણે ગાવાની વાત કરીએ તો આનો એક રાગ બોલું છું, તમારે સાંભળી લો, એના ઉપરથી તમારે દરેક પંક્તિ બોલવાની છે. મંદાક્રાંતા મભન તત ગા ગા સ્વરોથી જણાય. એક ગા બાકી રહ્યું, ફરીવાર બોલું છું, સાંભળજો. મંદાક્રાંતા મભન તત ગા ગા સ્વરોથી જણાય. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી. મંદાક્રાંતા મભન તત ગા ગા સ્વરોથી જણાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના ઉદાહરણ લઈએ છીએ. ચાલો આગળના ઉદાહરણ લઈએ આપણે. ત્રીજું ઉદાહરણ, હા પસ્તાવો. વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. હા પસ્તાવો છે, ઉદાસી છે. હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. ઉદ્ગારચિહ્ન આપણે આમ કઈ લેવાનું છે નહીં, કારણ કે આપણે તંત્રની જોડીમાં ગોઠવીએ. અક્ષર આપણે ગણવાના હતા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો 17 અક્ષર આપણો પહેલો નિયમ છે, આવી જાય છે. તો કે હા, તો હવે આપણે શું કરવાનું સૂત્રવાળા છંદમાં? તો કે પહેલા 3 ની જોડી બનાવી નાખવાની. તો ચાલો આપણે પહેલા 3 ની જોડી બનાવીએ. હા પસ્તા વો વિપુ લ ઝ ર હણું ઝરણું સ્વર્ગ થી ઉ ત ઉતર્યું, યુ પર અનુસ્વાર. ચાલો આપણે જોઈએ છીએ કે મુજબ કેટલી જોડી. તો 1 2 3 4 5, 5 3 15, 15 ને 2 5 ભેગા કેટલા થઈ ગયા? 17 અક્ષર. તો આપણે બરાબર કરી લખી નાખશું 17 અક્ષર. જે નિયમ હું લખું છું, જે નિશાની આપું છું, તમારે પણ આ રીતે બ્લેક પેન થી લખવાનું છે, નિશાની પણ આપવાની છે. હવે જોઈએ લઘુગુરુ અક્ષર આપણે મુકતા જઈએ. હા કાનો આવ્યો, કાનો આવ્યો એટલે ગુરુ. પ પ સાદો અક્ષર લઘુ, પણ જો એની પાછળ તમે જુઓ તો શું છે? તો કે જોડી અક્ષર. તો જોડી અક્ષરની આગળ લઘુ હોય, આપણે વાત થઈ હતી નિયમ જોડી અક્ષરમાં. જોડી અક્ષરની અસર ક્યાં પડે? તો કે આગળ. જો આગળ લઘુ હોય, ગુરુ હોય તો કોઈ પ્રશ્ન જ નથી. લઘુ હોય તો આપણે નિયમ સમજાવ્યો તો જોવાનું, જીભને થડકો લાગે તો ઈ ગુરુ, જીભને થડકો ન લાગે તો લઘુ. પસ્તા સ્તા, તો જીભ અડે છે, જીભને થડકો લાગે છે, તો આગળનો પ લઘુ છે, છતાં આપણે કેવો ગણવાનો? ગુરુ. હવે છે સ્તા. સ્તા એટલે કાનો આવ્યો બાજુમાં, કાનો આવ્યો એટલે ગુરુ. થઈ ગયું માતારા, માતારાનો શું બન્યો? મ. ત્રણેય ગુરુ આવતા હોય એટલે કયો બને? તો કે માતારાનો મ. હવે છે વો, કાનો માત્ર એટલે ગુરુ. વી, વી એટલે રસ્વાય, રસ્વાયો એટલે લઘુ. પુ, રસ્વાવાળું આવ્યું એટલે લઘુ. ગુરુ, લઘુ, લઘુ.
કયો બને છે તો કે ભાનસ ભાનસમાંથી આવ્યો ભ લ સાદો અક્ષર એટલે લઘુ જ સાદો અક્ષર એટલે લઘુ ર સાદો અક્ષર એટલે લઘુ ત્રણેય લઘુ આવ્યા ત્રણેય લઘુ આવે કયો હશે ન સ લ નસલમાંથી શું બનશે તો કે ન જરણું રસ્વ વાળું છે પણ ઉપર અનુસ્વર છે જરણું ઉપર અનુસ્વરનું ઉચ્ચારણ થાય છે તો એને કેવો કહેવાનો ગુરુ પછી અહીંયા પણ જુઓ સ્વ સ્વ એટલે કાન માત્ર વગર પણ પછી રેપ ને તનાની પહેલા સમજાવ્યું ઉપર રેપ છે એ એનો ઉચ્ચારણ ર થાય એટલે આગળ આવે ત્યારે એને આપણે કેવો ગણ નાખવાનો ગુરુ તો જો સ્વર્ગ આ રેપ નો ઉચ્ચારણ ર અહીંયા સાથે જોડાઈ જાય એટલે લઘુ હતો તોય છતાં કેવો ગણવાનો ગુરુ પછી એવો સ્વર્ગ આ રેપ અહીં જતી રહે એટલે ખાલી વધ્યો ગ બોલીએ છીએ એમાં ખબર પડી જાય સ્વર્ગ છેલ્લે ગ વધ્યો લઘુ ગુરુ ગુરુ લઘુ એમાં તમને ખબર છે જો તારાજ તારાજમાંથી શું બને તો કે ત કોષ્ટક રાજ તો જ આ ખબર પડશે નહીં તો ખબર પડશે નહીં કા કોષ્ટક મોઢે હોવું જોઈએ થી દીર્ઘય એટલે ગુરુ આખો વાપી દીધો મોટો છે એટલે ગુરુ પછી ત સાદો અક્ષર એટલે લઘુ તો તમે જોઈ શકો ગુરુ ગુરુ લઘુ એટલે પાછો કયો બન્યો તો કે ત તારાજમાંથી ત ઉત્તર યુ યુ રસ્વ વાળું લઘુ થાય પણ ઉપર અનુસ્વર છે એટલે ગુરુ છે એમાં માત્રા આવી એટલે એમાં પણ ગુરુ તો તમે જોઈ શકો છો છેલ્લે વૈધા આ ગુરુ તો ગુરુ નો ગા ગુરુ તો ગુરુ નો ગા તો હવે તમે જોઈ શકો સૂત્ર કયું બન્યું તો કે મ ભ ન ત ત ગા ગા આને કહેવાય મંદાકારક છંદ ત્યાર પછીનું ઉદાહરણ રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાઈ ગાજો રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાઈ ગાજો એક પંક્તિ છે તો કે હા તો હવે આપણે અક્ષર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર હા તો આપણે સત્તર અક્ષર થઈ જાય છે પેલો નિયમ આવી ગયો તો હવે આપણે એને જોડીમાં ગોઠવી નાખીએ રે પંખી ડા સુખ રે પંખી ત્રણ ડા સુખ ત્રણ થી ચ ણ જો ગીત વા કાઈ ગાજો એક બે ત્રણ ચાર પાંચ પાંચ તરીને પંદર અને છેલ્લે બે વધે છે એટલે કેટલા થયા પંદર ને બે સત્તર છે હવે આપણે નિશાની મૂકી જોઈએ રે માત્રા આવી એટલે ગુરુ અક્ષર પંખી ઉપર અનુસ્વાર આવ્યો અનુસ્વાર નું ઉચ્ચારણ થાય છે એટલે ગુરુ અક્ષર ખી દીર્ઘાય છે દીર્ઘાયો એટલે ગુરુ અક્ષર તો ત્રણેય ગુરુ 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 તો કયા બને માતારાનો મ બનશે ડ બાજુમાં કાનો છે કાનો એટલે ગુરુ અક્ષર સુ રસ્વ વાળું આવ્યું લઘુ અક્ષર ખ સાદો છે એટલે લઘુ અક્ષર જો ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ ભ ભાનસનો ભ ત્યાર પછી છે દીર્ઘાય થી થી માં શું દીર્ઘાય દીર્ઘાય આવે એટલે ગુરુ અક્ષર ચ સાદો અક્ષર એટલે લઘુ અક્ષર હણ સાદો અક્ષર એટલે લઘુ અક્ષર નિશાની આપણે યાદ રાખવાની છે ગુરુ હોય તો
માઈનસ અને લઘુ હોય તો પ્રચંડ આકાર તો તમે જોઈ શકો છો અહીંયા શું બન્યું લઘુ 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 ત્રણેય લઘુ થવા જોઈએ પણ આ નથી આ નથી મતલબ કે અહીંયા શું છે છંદનો દોષ છે સમજજો અહીંયા શું છે આ છંદ દોષ શા માટે તો કે તમને ખબર છે સુખ થી થી દીર્ઘાય લાગે છે કોઈ દી રસવાય ધોરણીમાં આવતો નથી મેં તમને આની કરા લેક્ચરમાં કીધું કે જ્યારે કવિઓએ રચના કરી કે કહી દીધું અક્ષર આમ હોય પણ પાછળથી ખબર પડી કે આ મુજબ કીધું તો અહીંયા ત્રણે ત્રણ નસ્વર લો ત્રણે લઘુ થવા જોઈએ બરોબર તો અહીં તો લઘુ થતો નથી તો શું કરવું તો આમાં સૂત્ર ફરી જાય સૂત્ર ફરી જાય તો છંદ ખોટો પડે એટલે પેલા કવિઓ નિયમ બનાવી દીધા પોતાની ઈચ્છા પ્રમાણે પછી એમ કહી દીધું જો આવી ખામી આવે તો આને કહી દેવાનો છંદ દોષ એ આપણે રસ્તામાં સ્વીકાર કરવાનો બરોબર તો જો અહીંયા ફરજિયાત આપણે છંદ દોષ છે લઘુ ગણવો પડશે જો લઘુ ન ગણો તો સૂત્ર બને નહીં બાકી બધું આવી જાય છે જો હવે આગળ જોઈએ જો જો એટલે કાનો માત્ર બે એવા કાનો માત્ર બે આવે એટલે ગુરુ ગી દીર્ઘાય એવો દીર્ઘાય આવે એટલે ગુરુ પછી ત સાદો અક્ષર સાદો એવો એટલે લઘુ તો જો તારાજ તારાજમાંથી શું બનશે તો વા બાજુ કાનો આવ્યો ગુરુ કા કાનો આવ્યો ગુરુ ઈ ઈ પહેલા કેવો રાખવા મેં કીધો તો લઘુ જ અમે રાખશું એટલે કે પ્રશ્ન નો રીત પછી પાછળથી ન આવે તો આની જેમ સુધાર રાખવાનો તારાજ આવી જાય છે તો ગા બાજુમાં કાનો આવ્યો એટલે ગુરુ જો કાનો માત્ર બે આવ્યા એટલે ગુરુ તો હવે આપણે અહીં શું મૂકશું ગુરુ નો ગા તો આ થઈ ગયું મભન તત ગા ગા તો જ્યારે સતર અક્ષર અને સૂત્ર બનતું હોય મભન તત ગા ગા તો એને કહેવાશે મંદા ક્રાંતા છંદ દરેક વિદ્યાર્થી આ પ્રકાર જોઈ લેશે અને ફેરબુકમાં આપણે જે રીતે કીધું છે એ રીતે તમારે ઉતારી લેવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો બે પંક્તિ આપણે જરા ગાઈ નાખીએ જે રીતે તમને સમજાવ્યું હતું મંદાક્રાંતા મભન તત ગા ગા સ્વરોથી જણાય હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે રે પંખીડા સુખથી ચણજો ગીત વાકાઈ ગાજો મંદાક્રાંતા મભન તત ગા ગા સ્વરોથી જણાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખશો આજે આપણે અનુસૂત છંદના ઉદાહરણ બાકી હતા એ પણ લીધા અને ત્યાર પછી આપણે મંદાક્રાંતા છંદ વિશે માહિતી પ્રાપ્ત કરી તો દરેક વિદ્યાર્થીઓએ આજના હોમવર્કની અંદર આ વિડિયો જોઈ અને આજનો જે પ્રકાર છે જે ટ્રેક ચાલેલું છે એ બધું જ તમારે ફેરબુકની અંદર એક વખત લખવાનું છે ઉદાહરણો જે છે એ ઉદાહરણ રફ નોટની અંદર પણ એક વખત લખવાના અને એના જે બંધારણ છે એ બંધારણ તમારા રફ નોટની અંદર પાંચ વખત લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આગળના જે પ્રકાર છે તેના વિશેની માહિતી હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્રાપ્ત કરીશું ત્યાં સુધી મને રજા આપો અસ્તુ